સ્માર્ટ મીટર નો વિરોધી યથાવત. સ્માર્ટ મીટર સામે પુણા ગામમાંથી 5000 વાંધા અરજી થઈ. પુણા ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ તૈયાર કરાયા હતા અરજી ફોર્મ. પુણા ગામની વિવેક સોસાયટીમાંથી કરાઈ અરજી. તમામ અરજી DGVCL માં આપવામાં આવી. સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે આપવામાં આવી અરજી. જી, મારું નામ સાકરિયા પાયલ છે. આજે અમારા નગરસેવકો સાથે અને પૂર્ણા વિસ્તારની જે એકતા સમિતિના તમામ જે પ્રમુખો છે, તમામ આગેવાનો છે, તમામની સાથે આજે અમે DGVCL કચેરી ખાતે આવ્યા છીએ અને પૂર્ણા વિસ્તારની અંદર ઘરે ઘરેથી વાંધા અરજીઓ ઉઘરાવીને, લગભગ 5000થી પણ વધારે વાંધા અરજીઓ ઉઘરાવીને આજે DCVCL અહીંયા આવેલા છીએ કે ભાઈ, અમારે જે સ્માર્ટ મીટરો જે લગાવવાની હાલમાં જે પ્રોસેસ ચાલી રહી છે, તો અમારે સ્માર્ટ મીટરો નથી લગાવવા. કેમ કે સ્માર્ટ મીટરોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ મીટરો થકી 3-3 ગણું લાઇટ બિલ આવે છે. આજે મોંઘવારીમાં માણસ પોતાનું ઘર માંડ માંડ ચલાવી શકે છે, તો હવે આ સ્માર્ટ મીટરો લગાવીને જે રીતના લોકોને લૂંટવાનું આ સરકારે કાવતરું ઘડ્યું છે, જે રીતના સ્માર્ટ રીતે લોકોના ખીચામાંથી કઈ રીતના પૈસા કાઢવા અને કઈ રીતના લૂંટવા એનું જે કાવતરું ઘડ્યું છે, એ બાબતે અમે તમામ લોકો એની વિરોધમાં છીએ. ભવિષ્યમાં ક્યારેય પણ અમે સ્માર્ટ મીટરો નહીં લાગવા દઈએ એ બાબતે અમારો સખત વિરોધ છે. અમે પણ લોકોની સાથે છીએ અને આ વિરોધ હોવા છતાં પણ જો DGVCL દ્વારા આ સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે, તો આવનારા સમયમાં અમે રોડ પર ઉતરીને ખૂબ મોટા પાયે આંદોલનો કરીશું. પણ ક્યારેય અમે સ્માર્ટ મીટરો નહીં લગાવવા દઈએ એ બાબતે આજે DGVCL ખાતે અરજીઓ આપવા માટે અને વાંધા અરજીઓ આપવા માટે આવેલા હતા. જી, મારું નામ સુરેશભાઈ સુહાગ્યા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે છેલ્લા 15 દિવસથી જે જન આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું સ્માર્ટ મીટર વિરુદ્ધ, કે બોયકોટ સ્માર્ટ મીટર, જે આ સરકાર દ્વારા સ્માર્ટ મીટર નહીં પણ એક સ્માર્ટ સીટર કહેવાય એવા જે મીટરો લઈને આવી છે, એની સામે જે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, એની સામે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જન આંદોલન થકી લોકોને જાગૃત કરી અને જે વાંધા અરજીઓ તૈયાર કરવામાં આવેલી હતી સમગ્ર પૂના વિસ્તારમાંથી, 5000થી વધારે વાંધા અરજીઓ આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના MDને સુપ્રત કરવામાં આવી છે અને લેખિતમાં આપેલું છે કે અમારી કોઈપણ પ્રકારની મંજૂરી, લેખિત મંજૂરી વગર અમારે ત્યાં જે મીટર છે હાલ, એ મીટર બદલાવવા આવવું નહીં. જો મીટર બદલાવવા આવશો અને જો કાંઈ પણ ઘટના બનશે કે કાંઈ પણ થાય, તો એની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહે છે. કારણ કે આ જે મીટર લગાવવામાં આવી રહી છે એ ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન કરતા છે. કારણ કે જો આ મીટરની અંદર એક પણ પૈસાનો લોકોને ફાયદો હોય તો આ સરકાર ફાયદા ગણાવવા આવી હોત, પરંતુ એવું કંઈ નથી. સમગ્ર ગુજરાતમાંથી જ્યારે આ વિરોધ થઈ રહ્યો છે મીટરનો, તો પણ સરકારનો એક પણ પ્રતિનિધિ કે એક પણ મંત્રી દ્વારા એક શબ્દ સુદ્ધા આને વિશે કહેવામાં નથી આવ્યો. ફક્ત ને ફક્ત અધિકારીઓને આગળ કરવામાં આવી રહ્યા છે. એક નાનું એવું ટોયલેટ બનાવવાનું હોય કે 5 કિલો અનાજ આપવાનું હોય, તો પણ જો આ સરકાર કરોડોની જાહેરાત કરતી હોય તો આ 25,000 કરોડથી વધારેનો પ્રોજેક્ટ હોય અને આ સરકાર દ્વારા જો જાહેરાત કે કોઈ તાયફો નથી કરવામાં આવી રહ્યો, એટલે એની ઉપરથી એક નક્કી થાય છે કે આ મીટર જે સ્માર્ટ મીટર કહેવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન કરતા છે, એટલે આનો વિરોધ છે. અને આ વિરોધની વિરુદ્ધમાં આજે આ લેખિતમાં 5000થી વધારે વાંધા અરજીઓ પહેલા ચરણમાં આપવામાં આવી છે અને આ આંદોલન આગામી દિવસોમાં પણ અમારું ચાલુ જ રહે છે અને ઘર ઘર સુધી અમે આ આંદોલન થકી પહોંચવાના છીએ અને દરેક ઘરેથી અમે વાંધા અરજી નોંધાવવાના છીએ કે આ સ્માર્ટ વીજ મીટર જે કહેવાતું ચીટર મીટર છે એ અમારે નથી જોતું. પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત.